આપણે ભારતમાંના વિશ્વ વિરાસત સ્થળોની જે યાદી જે છે અત્યારે આપણે ચાલે છે, જેમાંનું એક બીજું આપણે જોઈ રહ્યા છીએ મિત્રો, કે વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો એન્સેમ્બલ મુંબઈ. આ એક બીજું છે જે રીતના સીએસટી જે છે રીતના એ રીતના આ પણ વિક્ટોરિયન ગોથિક પણ અહીંયા સામેલ થયેલું છે. ઓકે, જરા જોઈએ વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો એન્સેમ્બલ, જેને ઇંગ્લિશમાં તમે વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો એન્સેમ્બલ મુંબઈ કહી શકો છો. ક્યાં આવેલું છે મિત્રો? તો મુંબઈમાં આવેલું છે. ઓકે, આ 19મી સદીની વિક્ટોરિયન નિયો ગોથિક જાહેર ઇમારતો. આ જે મિત્રો ગોથિક જે છે એ શું છે મિત્રો, કે અંગ્રેજ સમયની, એટલે કે અંગ્રેજો જે બ્રિટિશમાં કે લંડનમાં, ખાસ કરીને લંડનમાં આ શૈલી વધારે વિકસિત છે, કે કઈ, કે ગોથિક શૈલી. ઓકે, ગોથિક શૈલી લંડનમાં સૌથી વધુ વિકસિત છે. ગોથિક શૈલીમાં આવું નવું બીજું ઇમારત છે મિત્રો, સીએસટી એટલે કે છત્રપતિ શિવાજી ટર્મિનલ જે રેલવે સ્ટેશન છે એ આ જ શૈલીમાં બનેલું છે. ઓકે, તો આ જે 19મી સદીની વિક્ટોરિયન નિયો ગોથિક જાહેર ઇમારતો અને 20મી સદીના આર્ટ ડેકોનો જે સંગ્રહ જે છે આ બંને ગોથિક શૈલીમાં, જે મુંબઈના ભારતના કિલ્લાની સીમમાં, મુંબઈના એ પણ પાછું ભારતના કિલ્લાની સીમમાં મુંબઈની ઇમારતોમાં છે, બરાબર આ બંને. અને આ કઈ કઈ શૈલીઓ છે અને આમાં કયા કયા સંગ્રહોનો સામેલ છે, તો આ ઇમારતો મુખ્યત્વે અત્યારે હાલમાં મુંબઈની જે હાઈકોર્ટ છે તે, યુનિવર્સિટી અને સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ, બરાબર. ઓકે, તો આ ઇમારતોમાં કયું કયું સામેલ છે? તો એક હાઈકોર્ટ, મુંબઈ હાઈકોર્ટ, મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ, આ વગેરે આ ઇમારતોની અંદર, એટલે કે વિલિયમ વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો ની અંદર સામેલ છે. ઓકે, આ જે વિલિયમ ગોથિક જે છે એ વિલિયમ ગોથિકની શૈલીમાં સાથે સાથે અહીંના પટમાં, એટલે કે અહીંના જે પ્રાંગણમાં જે આવેલું રાજાબાઈ ક્લોક જે છે એ રાજાબાઈ ક્લોક ટાવર પણ અહીંયા વિલિયમ ગોથિક શૈલીમાં સામેલ છે. એવું કહેવાય છે કે બહરીનના મનામા ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 42મા અધિવેશનમાં, કયા અધિવેશનમાં મિત્રો? 42મા અધિવેશન દરમિયાન 30 જૂન 2018 રોજ આ ઇમારતોને વિશ્વ ધરોહરની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તો મુંબઈ એટલે કે માયાવતી નગરી, કે જેમાં આપણા ગુજરાતના કહો કે ભારતભરના જેટલા પણ લોકો છે કે ત્યાં જાય અને પોતાનું જે ભરણ પોષણ કરે છે, બરાબર. આમ તો એક કહેવત છે કે મુંબઈમાં જાઓ તો રોટલો મળે પણ ઓટલો મળે નહીં. તો ત્યાં કમાવાની રીતે સુંદરમાં સુંદર સ્થળ છે. અને મુંબઈ અને બીજું એક દિલ્હી, એ ભારતના આગવા રાજ્યો કહેવાય છે, મહારાષ્ટ્ર અને દિલ્હી. કેમ કે સૌથી વધુ કમાણી કરતા જે રાજ્યો હોય તો એ બે છે. એટલે ખાસ કરીને મુંબઈને ધ્યાનમાં રાખીને આપણે આ ટોપિક લીધો છે, તો પરીક્ષામાં પૂછાનાર છે, બરાબર. મોસ્ટ આઈએમબી છે, તો આની ખાસ નોટ કરતા રહેજો. ઓકે.